આર્થિક પરિસ્થિતિથી વિકટ બનતા લોકો ભાન ભૂલી રહ્યા છે, પોતે આત્મહત્યા કરે છે અથવા કજિયા કંકાસથી પરિવારને પરેશાન કરતા હોય છે. જ્યારે સુરતની કંઈક આવી જ ઘટના સામે આવી છે, જ્યાં આર્થિક સંકળામણના કારણે કંટાળીને બેરોજગાર પતિએ પત્ની, બે દીકરી અને દીકરા પર એસિડ અટેક કર્યો છે, જેથી ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પારિવારિક ઝઘડામાં અને આર્થિક પરિસ્થિતિથી કંટાળી એસિડ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તારણમાં માનવામાં આવી રહ્યું છે. સુરતના પૂણા વિસ્તારની આ ઘટના છે. પૂણા ગામની હરિધામ સોસાયટીમાં છગનભાઈ વાળા એક દીકરો, બે દીકરી અને પત્ની સાથે રહે છે. ગઈકાલે વહેલી સવારે છગનભાઈએ 18 વર્ષની દીકરી અલ્પા, 25 વર્ષની દીકરી પ્રવીણા, 21 વર્ષનો દીકરો ભાર્ગવ અને પત્ની વર્ષા પર એસિડ નાખી દીધું હતું, જે બાદ તે ફરાર થઈ ગયો હતો. આ લોકોની બુમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. તમામને સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. પતિએ પોતાના જ પરિવારના 4 સભ્યો પર એસિડથી મોડી રાત્રે હુમલો કર્યો હતો. પૂણા ગામની હરિધામ સોસાયટીની આ ઘટના છે. હરિધામ સોસાયટીમાં રહેતા છગનભાઈ વાળાના પરિવારમાં છેલ્લા 3 વર્ષથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યા હતા. મંદીને કારણે છગનભાઈ પાસે કોઈ કામ ન હતું, તેમજ તે દારૂ પીવાની પણ ગંદી આદત હોવાથી તેઓ પરિવાર પાસે રૂપિયાની માંગણી કરતો હતો. પત્ની પાસે દારૂના રૂપિયા માંગતા તેમણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. તેના બાદ વહેલી સવારે પત્ની, બે દીકરીઓ અને પુત્ર પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો હતો. પિતાના હુમલામાં પત્ની વર્ષા, દીકરી અલ્પા, દીકરી પ્રવીણા અને દીકરો ભાર્ગવ ઘાયલ થયા હતા. પરિવાર પર એસિડ ફેંકાતા જ તેમણે બૂમાબૂમ કરી હતી, જેથી સોસાયટી વાળાઓ ભેગા થઈ ગયા હતા. તમામને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલા અને તેની બંને દીકરીઓ સુરતની કંપનીમાં જોબ વર્કનું કામ કરે છે, તો પુત્ર ભાર્ગવ સ્મિમેરમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ એક દીકરી અને માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.